ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ જ શિષ્યને અંધકારથી પ્રકાશ તરફ દોરી જાય છે. ગુરુ મહિમાને વર્ણવતી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિનની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે ગુરુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ભાવિક ભક્તોએ સંત શિવગીરીનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આજે ગુરુ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આખા વિશ્વમાં સર્વ મઠો, મંદિરો, સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો બધી જગ્યાએ ગુરુજીનું પૂજન કરવામાં આવે છે. અહીંયા કંથેરિયા હનુમાન ધામમાં પરમ પૂજ્ય વંદનીય ગુરુદેવ શિપ્રાગીરી બાપુનું પૂજન અર્ચન કરવામાં આવ્યું, આરતી ઉતારવામાં આવી અને ભોજન પ્રસાદ પણ રાખેલ છે. સારા ભારતના અંદર સારા વિશ્વનું કલ્યાણ થાય એ માટે સર્વ ગુરુઓના આશીર્વાદ સારા ભારતને મળે છે અને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સારા ભારત વર્ષને ગુરુ પૂર્ણિમા વધાઈ. પાલનપુર શહેર, બનાસકાંઠા જિલ્લા સર્વનું કલ્યાણ થાય, વરસાદ સારો થાય અને અન્ન સારું પાકે એવી ભગવાન સર્વને શુભ શુભકામના. ગુરુ ગુરુદેવ ભગવાન કી જય. આજે હિન્દુ ધર્મનો મહાન પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનું બહુ જ મહત્વ છે. જેમ અગાશી ઉપર જવું હોય તો શીડીની જરૂરત પડે, એમ પરમાત્માને, ભગવાનને, ઈશ્વરને જો પ્રાપ્ત કરવા હોય તો ગુરુરૂપી શીડીની આપણે આવશ્યકતા છે. ગુરુ વિના પરમાત્મા પ્રાપ્ત કરી શકતા નથી. ગુરુ, ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર. એટલે આપણા જીવનમાં જે અંધકાર છે એ અંધકારને દૂર કરે અને તે જ આપણા ગુરુ. ગુરુ વિના આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણને પણ સાંજીપની જેવા ગુરુની જરૂરિયાત પડી હતી. ભગવાન શ્રી રામચંદ્રને પણ વિશ્વામિત્ર જેવા ગુરુની જરૂરિયાત પડી હતી. તો ગુરુ વિના જીવનનો કોઈ ઉદ્ધાર નથી. માટે ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એ મહાન મહાન પર્વ છે અને ગુરુ વિના આપણને જ્ઞાન મળતું નથી, આપણી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, આપણને મુક્તિ મળતી નથી. માટે સિદ્ધિ પ્રાપ્ત કરવા, મુક્તિ મેળવવા માટે ગુરુ વંદના એ બહુ જ જરૂરી છે. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.